નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 જેમાં 5મો પાઠ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર વિશેની માહિતી મેળવીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખોલી પેજ નંબર 22 ખોલશે. પેજ નંબર 22માં આપણે જોઈએ તો આપણને આપેલું છે, જે બધા જ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખોલી અને મારી સાથે તૈયાર થઈ જશે. તો આપણે પેજ નંબર 22 ઉપર આપણને 5મો પાઠ આપેલો છે કે ઈસવીસન પૂર્વ 6 સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા હતા. કે 6 સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા હતા. ઈસવીસન પૂર્વની 6 સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું. જુઓ કે કુરિવાજો છે, પછી સામાજિક અસમાનતા છે, ભેદભાવ છે, એના વિશે ઘણા બધા સુધારકોએ કાર્ય કર્યું હતું. તો તેમાં આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન અને એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ તો કે આપણા કુરિવાજો છે, સામાજિક અસમાનતા છે, ભેદભાવ છે, એને સુધારવા માટે ઘણા બધા મહાવીર સ્વામીઓ થઈ ગયા, જેમાંથી આપણને બે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે આપણને અહીંયા એમની વાત કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે ગૌતમ બુદ્ધ, જે પ્રારંભિક જીવન. હવે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, જે સૂત પ્રીટિકક કહીએ છીએ ને તે, અને વિનય પ્રીટિકક અને અભિધમ પ્રીટિક માંથી ઘણી બધી માહિતી આપણે સાંપડી છે, એટલે કે આપણે જોઈ છે. 555 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. જો તમને પૂછી શકે કદાચ કે બુદ્ધના પૂર્વ જન્મ સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે, તો કેટલી આવશે બાળકો? તો આપણે જોઈએ તો આપણને આપેલી છે 550, એને નીચે લાઈન દોરજો. ત્યાર પછી આગળ કે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું. જો કઈ કે નેપાળમાં તરાઈમાં કપિલ વસ્તુ નામનું એક રાજ્ય હતું. હવે કપિલ વસ્તુના ક્ષત્રિયો શક્ય કહેવાતા હતા. તે ગણરાજ્ય હતું. જો ગણરાજ્ય આપણે શીખ આગળ જોઈ ગયા, ગણરાજ્ય કોને કહેવાય કે જે જાજો ગણ એટલે કે સમૂહ થઈને બનેલું રાજ્ય છે, એને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા છીએ. આ ગણરાજ્યના વડા સુદ્ધોધન હતા. હવે સુદ્ધોધનની પત્ની મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં સુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. જુઓ, જે સુદ્ધોધન અને તેની પત્નીનું નામ શું હતું? મહાદેવી. એને એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ એમના ઘરે થયો હતો, એટલે એના પિતાનું નામ શું થાય છે? સુદ્ધોધન, અને એની માતાનું નામ મહાદેવી. આ બે તેના માતા પિતા હતા. તો જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં સુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો, એની નીચે લાઈન દોરજો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. શું હતું? સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. જો મહાદેવી અને માયાદેવી બે એક જ છે બાળકો, બરાબર છે? તો કે થોડા સમય પછી જે સિદ્ધાર્થના માતા, જે માયાદેવી છે, મહાદેવી છે, તે મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. જુઓ કે જેનો ઉછેર એ માતાએ કર્યો, એટલે કેવી માતા કહેવાય? પાલક માતા, કે બીજાએ એનો ઉછેર કર્યો. એટલે કે એની માતા, પાલક માતા કોણ હતું? તો કે મહાપ્રજાપતિએ કર્યું, બરાબર, ગૌતમ બુદ્ધનું
પાલન પોષણ. હવે નાનપણથી સિદ્ધરાજ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. જુઓ કે ખૂબ જ જ્ઞાની અને શિક્ષણ સાથે તેઓ સંકળાયેલા હતા. કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. હવે આલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા અને સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હતા. હવે આ ચર્ચા કરતા હોવાથી તેમના પિતા ચિંતિત થાય છે, એમને ચિંતા થાય છે. ચિંતિત એટલે કે ચિંતા થાય છે કે એમના ગુરુ સાથે ધ્યાન સમાધિમાં બેસે છે એટલે એના પિતાને ચિંતા થાય છે. તેમને લાગ્યું કે સિદ્ધરાજ સંન્યાસી તો નહીં થઈ જાય ને. જુઓ શું લાગ્યું કે આ દરરોજ ધ્યાનમાં બેસે છે અને ગુરુ પાસે જાય છે તો આ પણ સંન્યાસી નહીં થઈ જાય ને. એટલે સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. જુઓ યુવાવસ્થા એટલે કે બાળપણ જ કહેવાય ને, એટલે ત્યારે એટલે તેમના લગ્ન કરાવી નાખ્યા. અને તેમની પત્નીનું નામ યશોધરા હતું. શું હતું? સિદ્ધાર્થની પત્નીનું નામ યશોધરા હતું. તેની નીચે લાઈન દોરજો. તેમને એક પુત્ર પણ હતો, તેનું નામ રાહુલ હતું. જો તેના પુત્રનું નામ એની નીચે પણ લાઈન દોરજો. શું હતું? રાહુલ હતું. હવે આગળ જોઈએ ગૃહત્યાગ અને સાધના. જો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કઈ રીતે કર્યો? તો કે લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી અને સંન્યાસી બનવાનું નક્કી કર્યું. જો કેટલી વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે. તમે પણ તમારા ઓલામાં જોઈ લેજો, તેની નીચે લાઈન દોરી લેજો કે 30 વર્ષની ઉંમરે તે પોતે જ્ઞાન પ્રાપ્તિથી સત્યની શોધમાં તેમણે શું લીધો હતો? સંન્યાસ લીધો હતો. એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ અને રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. જો એમનો કોણ સારથી? તે તેમની સાથે ગયેલો ઘોડો. ઘોડાનું નામ શું છે? કંથક. જો તેની નીચે એના સારથીનું નામ પૂછે તો છન, અહીંયા પણ અંડરલાઈન દોરજો. અને તેના ઘોડાનું નામ પણ પૂછે તો ત્યાં પણ અંડરલાઈન દોરજો. હવે પોતાના રાજવી પોષકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી અને કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી અને જંગલ તરફ ચાલ્યા જાય છે. તો કે છોડી અને પોતે જંગલ તરફ ચાલ્યા જાય છે, બરાબર. હવે ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પૂર્વેલા નામના સ્થળે ગયા. જુઓ અહીં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી અને તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મિક માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. જો આ પણ પૂછી શકે કે કઈ પૂર્ણિમાને દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા અને બુદ્ધનો અર્થ એટલે કે જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા, એટલે કે ગૌતમ બુદ્ધ કહેવાયા. હવે એમનો ઉપદેશ શું હતો તેના વિશેની આપણે વાત કરીએ. તો કે તેમનો ઉપદેશ હતો કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. ક્યાં ગયા? સારનાથ ગયા. અને જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણો મિત્રો મળ્યા અને સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્ત કહેવામાં આવે છે. જો આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે પહેલા પ્રથમ ઉપદેશનું નામ શું હતું? ધર્મચક્ર પ્રવર્તન, બરાબર. એની નીચે પણ લાઈન દોરજો બાળકો. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે.
ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવા ચોથું છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બુદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને આપણે સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે। જો એની નીચે પણ લાઈન દોરજો કે એને શું કહેવામાં આવે છે, તો કે સમ્ય દર્શક પણ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ નીચે હવે આપણને જો આટલું જાણો એમાં આપેલું છે। જો સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ અને સમ્યક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ શું થાય છે, સારી રીતે। શું થાય છે બાળકો, સારી રીતે એવો થાય છે। હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે શું કર્યું હતું તેમણે, તેના વિશેની આપણે માહિતી મેળવી લઈએ। તો ત્યારે આપણને નીચે આપેલું છે કે જ્યારે બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા। ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું હતું। તેમના અનેક શિષ્યો હતા, અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા। તેમણે નીચે મુજબ સુધારા વધારા કર્યા હતા, તેમણે સુધારા કાર્યો પણ કર્યા હતા। તો પહેલું સુધારા કાર્ય એમને આપેલું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર। બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું। તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં। આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ। ત્યાર પછી બીજું છે કર્મકાંડનો વિરોધ। તો કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો હતો। જુઓ કે પહેલાં સૌ પ્રથમ જ્યારે હવન યજ્ઞ કરતા ત્યારે પશુઓને હોમવા પડતા, તો આ પશુઓને અટકાવવાનો તેમણે વિરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે। જો ત્યાર પછી ઊંચ નીચના ભેદભાવનો વિરોધ તેમણે કર્યો હતો। આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયેલા હતા। બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો। તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે। તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યાર પછી જોઈએ કે સ્ત્રીઓનું મહત્ત્વ। બુદ્ધે પોતાના માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું છે। તેમણે કહ્યું છે કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે। હવે એનું નિર્વાણ શું છે, બુદ્ધે વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષના છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાન પ્રાપ્ત કરી અને બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા। અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા એટલે કે સારા માર્ગો તરફ વાળ્યા, સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો। 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા, પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે। બાળકો અહીંયાને અંડરલાઈન દોરજો કે 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું। કોનું, બુદ્ધ ભગવાનનું, ગૌતમ બુદ્ધનું, તેની નીચે લાઈન દોરજો। તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ। મહાવીર સ્વામી વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું। તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ ઘરે બુદ્ધ ભગવાન વિશે જાણવાનું છે, વાંચવાનું છે, જેથી તમને ખ્યાલ આવે કે બુદ્ધ ભગવાને તેમણે કયા કયા સુધારા કર્યા હતા, જેની વિશેની માહિતી આપણને
હોવી જોઈએ. તેમણે ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો, ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો હે, તો જેના વિશેની માહિતી આપણને હોવી જોઈએ. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે મહાવીર સ્વામી વિશે જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.